ભગવાનની આપણે ભક્તિ થઈ જાય, એટલે ભગવાન વિશે રાગ છે, એટલે ભગવાન વિશે રાગ એટલે પ્રેમ ભક્તિ એ આપણે થઈ છે. તો એ પ્રમાણે ધર્મ જ્ઞાન, જ્ઞાન એટલે શું? આત્માનું, પરમાત્માનું. હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું, મારે કોઈ વાત સંબંધ નથી, કોઈ વાત નથી, કશું જ નથી. એ આત્માનું. આત્મા કોઈ આપણને કહે કે તું મૂર્ખ છું, ભાઈ નથી મૂર્ખ, જોવું તો ખરો ને. કે તું પશુ છે તો જોવું, મારે પૂછડું કે ઠીંગળું છે. આપણે કોઈ પશુ કહે કે ના કહે, કહે તો કેવું લાગે? પણ પશુ આપણે છે એ જોઈ લઈએ કે આપણો પશુ તો છે જ નહીં, પણ પેલો મનમાં થઈ જાય. કારણ કે આપણે આ દેહના ભાવ માન્યા છે ને, હું પટેલ છું, વાણિયા છું, કે પછી આ બ્રાહ્મણ છું, કે દરબાર છે, આ બધું છે, અને વાણિયા બધા સોની મહાજન છે, બધું બધું લાગે છે. એટલે એટલે એ કહેવાનું છે કે આપણે કોઈ કહે તો તરત આવતું છે, તો હું એવો છું જ નહીં, હું આત્મા છું. જો આત્મા છે એને કોઈ નાત નથી, જાત નથી, કુટુંબ નથી, પરિવાર નથી. પછી આપણે લાગે શું? એટલે જ્યારે એવા પ્રસંગો હોય ત્યારે થાય. બે ભાવે બધું કુટુંબનું, સંબંધીનું, ધંધા પાણી, રોજગાર બધું કરવાનું છે, નથી કરવાનું એમ નહીં. પણ આ બધું છે ત્યારે આવી કઈ વાત, અપમાન થાય, તિરસ્કાર થાય, કોઈ આપણને કંઈ મૂર્ખ છે, તો આપણે મનમાં દુઃખ ના થાય. હું છું જ નહીં, હું આત્મા છું. તો આ જ્ઞાન છે તો પછી આપણને ક્યાંય કોઈ ઠેકાને દુઃખ આવે નહીં, ગમે ત્યાં જાય. પણ જો એ ના હોય તો આપણને થાય છે. પણ આ વાત માટે તો મહારાજે સમજાવ્યું કે આ એકાંતિક ધર્મની વાત, કે ધર્મ, જ્ઞાન અને આત્મા પરમાત્માનું જ્ઞાન થયું, અને વૈરાગ, મેં કહ્યું બધામાંથી રાગ તૂટીને ભગવાનમાં થાય. ધર્મ, જ્ઞાન, વૈરાગને ભક્તિ, જે આ ભક્તિ માતાએ દર્શન આપ્યા કે હું ધર્મ છે તો રહીશ. અને શ્રીજી મહારાજ પણ આ દુનિયામાં એટલા માટે જ આવ્યા છે કે એકાંતિક ધર્મ. આ ધર્મ તો શું છે કે નવું ધોવું, પવિત્ર રહેવું, બીજું ત્રીજું, એવા બધા આપણા જે કરવાનું છે. પણ એકાંત ધર્મ એટલે આ ધર્મ જેમાં હોય, દ્રઢતા જેમાં, ભક્તિ હોય જેમાં, વૈરાગ હોય, જ્ઞાન હોય, આ ચારેય વસ્તુ દ્રઢ છે એકાંતિક. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી લખ્યું શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી, કે એકાંતિક ધર્મનું સ્થાપન કરવા માટે આ પૃથ્વીમાં પોતે પધાર્યા છે, અને એ ધર્મ એમને પ્રવર્તાવ્યો છે, અને ત્યાર સુધી આપણા જીવન, આપણા કાર્યમાં થાય છે. તો આ ધીરે 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 આ મમી કહે આ જ્ઞાન થાય. આપણો એકાંતિક ધર્મ સિદ્ધ થવાનો છે, થશે અને થવાનો છે. કારણ કે આપણે એમ થાય ક્યારે થશે, ક્યારે થશે, થાય છે પણ આપણે ખબર નથી પડતી. આપણે કલેવર ફરતો જાય છે, ખબર ન, અહીં આવીને કોણ બેહતા રહેવા, બેહતા હોય તો મોજો ના મારવાની, કંઈ ખેલ ને બેલ ને બધું કરવા જતા હોય, જો આપણે એવું હોય તો. પણ ત્યાં મૂકીને આવ્યા છે એટલે આપણે છે. પણ આપણને એમ થાય કે આપણે નથી થતું, પણ જો બેઠા છે, આવ્યા છે, છે એટલે મોટા પુરુષ ભગવાનની દ્રષ્ટિ આપણા ઉપર પડી છે, એટલે બધું થઈ જશે અને થવાનું છે. માટે કોઈ પ્રકારની અપૂર્ણ પણ માનવું નહીં, કે આપણે પૂર્ણ કામ જ છે. કે ભગવાનને સંત મળ્યા, ભગવાન શાસ્ત્રી મહારાજ, શ્રીજી મહારાજ, ગુણાતાન, સ્વયં ભગત શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ મળ્યા ભગવાનને સંત, પછી આપણે કંઈ અધૂરું છે જ નહીં. હવે એટલું જ આપણે કહે કે એમને વિશે આપણે સર્વ પ્રકારે જોડાવાનું છે, અને આપણા જીવનમાં ક્યાંય કોઈ કોઈ જાદુ ના થાય. અને પછી આગળ આપણા બધા સમૂહની અંદર કરવાનું શું છે, કે જોગી મહારાજનું સૂત્ર છે કે સંપ સુરત ભાવને એકતા. એ સંતો હોય, ભક્તો હોય, ભાઈઓ ભાઈઓ જે હોય, બધાને માટે આ સ્વામી કહેતા કે બધા સંપ રાખો. સંપ હશે તો સંપ ત્યાં જમ છે, સુખ છે, શાંતિ છે. કુટુંબમાં પછી સંપ હોય, સમાજમાં હોય, કે પછી સંપ સત્સંગમાં હોય, બધે સંપ છે તો એ કાર્ય સારું થાય. એટલે સંપ બધાની અંદર જોઈએ, અને એ સંપથી આપણો આ બધું કાર્ય થાય છે એમ છે. તો સંપ સુરસદ ભાવ એટલે બીજાના મિત્ર ભાવ જેવો, કે આપણે બધા મિત્રો હોય તો મિત્ર મિત્રની સાથે પ્રેમ થાય છે અને એ પ્રમાણે થાય. અને એકતા, આ એકતા જો હશે તો આ છે, આ આપણું બધા છે શું કરો, એકતા છે, એક સુભાવ છે, પ્રેમ છે, તો એ આપણે રાખવાનું છે. કારણ કે વ્યવહાર સંસારને લઈને બધું થાય છે, દેહભાવ આવી જાય છે, પણ સ્વાય કે આપણે આત્મા છે પછી તો કોઈ જાતનું થાય નહીં. એટલે જોગી બાપાને એ ગમતું, અને એ કહેતા કે સુમ સંત પુરસભાવને એકતા બધાએ રાખવા, દરેકને માટે સ્વામીની આજ્ઞા છે, અને આપણે રાખીએ છીએ તો આપણું ભેગું થાય છે અને આટલું કરેલું કાર્ય થાય છે. આટલા મોટા સમય થાય, આટલા મોટા ઉત્સવ થાય છે, એનું કારણ શું છે? કંઈક છે, મોટા મોટા સમય આપણે મહારાજના કર્યા, ગુણાય સ્વાયના થઈ ગયા, જય શ્રી મહારાજ, જોગીમાના ઉત્સવ થાય ને બધા, કેટલી સરસ રીતે કામ થયું. મહારાજે કહ્યું છે સલાવણા કે જ્ઞાનપણા રૂપ દરવાજે રહીએ. જ્ઞાનપણ દરવાજો એટલે શું? કે આ દરવાજો છે એની અગર માણસો આપણા બધા ચોકીદારો ઊભા હોય તો અંદર કોઈ ખરાબ માણસ ચોર પ્રકાર આવી ના જાય, નકર આવીને બધું લઈ જાય.
પણ જો જાનપણો દરવાજે બધા ઊભો હોય છે ચોકીદારો તો બધું સાચું છે. અમારે ગોંડલ બાપુ હતા ને બહુ ઉછા, એમને ત્યાં ચોકીદારી એક અમારા વીરજી વીરમજી બાપુ હતા, બહુ સત્સંગી હતા આપણા, બહુ સારી રીતે. એટલે એમને દરવાજે બેસાડે એટલે કે કોઈ વસ્તુ કોઈ અંદર આવી ના જાય. હવે પછી એમને બાપુ હતા, બાપુ જરા જોગવું આવી ગયું, ખરેખર દાંતનો ઉજાગરો હોય ને આમ થઈ ગયું. એટલે તરત કૂતરું એક હતું ને કૂતરું બેસી ગયું, અને કૂતરું બેઠું તે બાપુના જે અંદર દીવાનખાનું હતું ને બેઠા ને ત્યાં જઈને ઊભું. બાપુ કહેલે હા શું કારણ તો કોને આવ્યું, ક્યાંથી આવ્યું કૂતરું, ક્યાંથી આવ્યું તક બોલો. એ દરવાજા આમ થયા, બોલાવ્યા વિરમજી બાપુને કે કેમ ખબર ના પડી, કેમ જાગૃત. બાપુ કે જરા જોગવું આવી ગયું, 5 રૂપિયા ડન. બીજા જાજો નહીં, બાપુનો કાયદો એવો હતો કે કોઈને જેરમાં પૂરે નહીં, અને જેરમાં પૂરતે ને પૈસા આપવાનો સગવડો આપીને માથાકૂટ કરીને બાપુ દંડ કરી દીધો કે 5 રૂપિયા ડન. એટલે કંઈક માથાકૂટ નહીં. એટલે પછી એવું કહે પછી બાપુને કહ્યું કે મારે ભૂલ થઈ, પણ ભૂલ થઈ પણ દંડ તો ભરવાનો. એટલે એવી નહીં, આપણે પણ એટલા માટે જાણ પણ આપણો કામ ક્રોધ લોભ મોહ મમતા મારું તારું છળ કપટ આગું પાછું ન જ પેખી જાય, ભગવાન બધા સુખ થઈ જાય તો આપણને આવો માનસ અવતાર ભગવાને આપ્યો છે, અને આપણા ભક્ત બન્યા છે. તો મહારાજને પ્રાર્થના કરીએ કે દરેક જે બધા ભક્તો થયા છે બધાના જીવનની અંદર ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ થાય, અખંડ જાનપણું રહે, અખવાના સુસદ ભાવ રહે, અને દરેકના પ્રત્યેનો પ્રેમ થઈ નવો નવો પ્રેમ ને નવો નવો ઉત્સાહ કાયમ રહેવો છે. કેમરા નહીં તો બધું શું થાય, ત્યાં તો સમય આમ ગયા હતા અને કોઈ પૂછ્યું નહીં. ભાઈ ભગવાન તો પૂછે છે ને, આપણે જેને માટે આવીએ એ તો તમને જુએ છે, બધા દર્શન આપે છે. હવે માણસને તો કદાચ આગું પાછું થાય ખબર, પણ પણ મનમાં થઈ જાય મને બોલાયો ને બોલવાના જ છે, ભગવાને બોલાયા છે તો આપણે આવ્યા છે અને આપણે દર્શન થયા છે અને બધું થઈ ગયું છે. એટલે એવું પણ પાછું કેટલું થઈ જાય, ઘરમાં આપણે બોલા બોલી થાય ત્યાં કેટલીક કહીએ ને કે કંઈ નહીં, હવે યાર મારી જીભ જરા પછડી એટલે ઘરમાં થયું, એટલે ટેકડી માની લે કે જીભ પછડી, પણ ઘરમાં બહેના છોકરા સાથે થાય ને થોડું, પણ તોય પંડ્યા જઈને ઊભા રહે, બે અંઠા ધક્કા મારે ને તો પંડ્યામાં જવું ભાઈ એટલા ભૂલ થઈ આવે, ચાલ આપણે સમજી લો. એટલે ટેકડી એવું બધું થઈ જાય છે, પણ અહીંયા આવે તારે આવવાનું આપણે કે ભગવાને ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ, જો આપણને ડર હોય તો ગમે તેવા પ્રસંગ ગમે તે થાય તો પણ આપણે જે લાભ લેવો છે ભગવાનના દર્શને સાથે. કેટલો અન્નકૂટનો ઉત્સવ થયો, આ સ્વભાવો કેટલી સરસ થઈ, અક્ષરેરી સાક્ષાત દર્શન આપે છે. જો કે મારે કે અક્ષરેરીના દર્શન એમણે બધાને શાંતિ થશે અને સર્વ સંકલ્પો બધા પૂરા થઈ જાય, તો એવું સ્થાન છે એમાં રહીને આપણને બધા એકાંતિક ધર્મ સ્થિર થાય, સર્વ પ્રકારે મારા સુખ્યા કરે, વ્યવહારે સુખી થવાય અને જ્ઞાનમાં સુખી થઈ અને ભગવાનના ધામમાં પામીને સુખ્યા થાય એવું બળ મહારાજ સર્વને આપે એ પ્રાર્થના.